મામલતદાર કચેરીમાં આધાર કાર્ડની કામગીરી કરવામાં આવતી હોવાથી લોકો સવારના 6 વાગ્યાથી જ લાઈનમાં લાગી ગયા હતા. તાલુકાના વિદ્યાર્થીઓને શાળામાં શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી હોય તેમજ વાલીઓ તેમના 5 વર્ષથી ઉપરના બાળકોને લઈને આધાર કાર્ડમાં અપડેટ માટે ફિંગર લિંક કરાવવા માટે વહેલી સવારે 5 વાગ્યાથી કચેરી આવી જતા હોય છે. જ્યાં સુધી કચેરીના કર્મચારી ના આવે ત્યાં સુધી બહાર વિદ્યાર્થીઓ પોતાના ચપ્પલ કાઢીને કચેરીના મેઇન દરવાજા આગળ લાઈનમાં વારા માટે મૂકે છે. ત્યારે કચેરી ક્યારે ખુલે તેની રાહ જોતા હોય છે. ક્યારેક વરસાદ આવે તો મુશ્કેલી પણ પડતી હોય છે. આધાર કાર્ડની કામગીરી કરાવવા માટે મર્યાદિત ટોકન આપવામાં આવે છે, જેથી તમામ વિદ્યાર્થીઓ ટોકન માટે વહેલી સવારે જ કચેરી ખાતે આવી જતા હોય છે. ટોકન મળ્યા પછી ક્યારે વારો આવે એ નક્કી નથી હોતું, ત્યારે સાંજ સુધી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ છોડીને પણ આધાર કાર્ડની કામગીરી માટે લાઈનોમાં લાગી જાય છે અને તેમનો આખો દિવસ બગડતો હોય છે. જો સવારે વારો ના આવે તો પરત જવાનો વખત પણ આવે છે. લોકોનું કહેવું છે કે અમે 4 દિવસથી આધાર કાર્ડ અપડેટ કરાવવા આવી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી અમારો વારો આવ્યો નથી અને ખબર નહીં ક્યારે આવશે. દિવસ ચાલે આવું છે, એક દિવસ ગઢડા જ્યાં તો કંઈ વારો આવ્યો નથી. આધાર કાર્ડ માટે આવ્યો, સંપર્ક મૂક્યો, ક્યારે વારો આવે કંઈ નથી. આધાર કાર્ડ અપડેટ કરાવવા આવીએ ત્યારે અમે 6 વાગ્યાના આવ્યા અને અહીંયા કર્મચારીઓએ 9 વાગે ગેટ ખોલ્યો અને અમને ટોકન આપ્યા. મારો વારો 29મો છે, કંઈ નથી કે નહીં ક્યારે અમારો વારો આવે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમે સવારના 6 વાગ્યાથી અહીં લાઈનમાં ઊભા રહી ગયા છીએ અને ટોકન લઈ અમારા ચંપલ લાઈનમાં મૂકી રાખ્યા છે. ત્યારે અમારી તંત્ર આગળ રજવા છે કે અમારા ગામમાં આવેલી શાળામાં આધાર કાર્ડની કામગીરી કરવામાં આવે તો ઉના સુધી ધક્કા ખાવા ના પડે. જો આ પ્રકારની વ્યવસ્થા થઈ જાય તો અમારું ભણવાનું પણ નહીં બગડે, જેથી ગામની શાળામાં જ આધાર કાર્ડની કામગીરી કરવા વિદ્યાર્થીઓની માંગ ઉઠવા પામી છે.